સાથે હું છું શિવાની. સૌથી પહેલા વાત મહત્વના સમાચારની. તો ધર્માંતરણ અને આફમી હવાલા કાંડમાં ચાર્જશીટ દાખલ થઈ. વડોદરા એસઓજીએ કોર્ટમાં 1800 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. સલાઉદ્દીન શેખ, ઉમર ગૌતમ, મોહમ્મદ હુસેન મંસૂરી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. એનઆરઆઈ અબ્દુલ્લા પેપડાવાલા, મુસ્તફા સેફ થાનાવાલાને આરોપી તરીકે દર્શાવાયા છે. અમારા સંવાદદાતા યુનુસ ગાઝી આ વિશે વધુ અપડેટ આપી રહ્યા છે. જી યુનુસ. શિવાની, ઉત્તર પ્રદેશ એટીએસની તપાસમાં વડોદરા સ્થિત આફમી ચેરિટેબલ ટ્રસ્ટ છે તેની ભૂમિકા બહાર આવી હતી અને તેના મેનેજિંગ ટ્રસ્ટી સલાઉદ્દીન શેખ, મૌલાના ગૌતમ ઉમર સહિત 5 લોકો વિરુદ્ધ જે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તે અંગે વડોદરા એસઓજી દ્વારા આજે એસઆઈટી વડોદરા એસઓજી અને એસઆઈટીની ટીમો જે અત્યાર સુધી તપાસ કરી તેના આધારે આ ચાર્જશીટ રજૂ કરવામાં આવેલી છે. 1860 પાનાની આ ચાર્જશીટની અંદર જે કરોડો રૂપિયાની હેરાફેરી કરવામાં આવી છે અને કઈ રીતે ક્યાંથી રકમ આવતી હતી અને કોના દ્વારા ક્યાં મોકલવામાં આવતી હતી તેનો વિગતવાર ઉલ્લેખ કરવામાં આવેલો છે. કરોડો રૂપિયાની જે રકમ હતી તેનો ગેરકાયદેસર રીતે ગેરકાનૂની પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. ગેરકાનૂની રીતે ટ્રસ્ટના હેતુઓ વિરુદ્ધ મસ્જિદો બાંધવા માટે તથા જે દિલ્હી ખાતે કોમી તોફાનો થયા હતા તેઓના આરોપીઓને મદદ કરવા માટેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 3 આરોપીઓની અત્યાર સુધી ધરપકડ થઈ ચૂકી છે અને 2 આરોપીઓ કે જે બંને વિદેશમાં છે તેમાં મુખ્યત્વે અબ્દુલ્લા આદમ ખેતરાવાલા કે જે ભરૂચ જિલ્લાના મૂળ નવીપુરના વતની છે અને હાલ યુપી ખાતે રહી રહ્યા છે, ને મુસ્તફા સેફુદ્દીન અકબર અલી થાનાવાલા તે મુંબઈના છે પરંતુ હાલ દુબઈમાં રહી રહ્યા છે. તે બંને આરોપીઓને વોન્ટેડ દર્શાવવામાં આવ્યા છે અને તેઓની વિરુદ્ધ આગળની કાર્યવાહી ચાલુ છે. આ બંને દ્વારા આંગળિયા મારફતે કરોડોની રકમ ભારતમાં મોકલી હતી અને ભારતના અલગ અલગ જે આંગળિયા પેઢીઓ છે તે મારફતે આ જે રકમ છે તે ગેરકાનૂની પ્રવૃત્તિઓમાં વાપરવામાં આવી રહી હતી. ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં પણ કઈ રીતે આ રકમ વાપરવામાં આવી હતી તમામ વિગતોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે આ ચાર્જશીટમાં. શિવાની, બિલકુલ. તો આ તમામ બાબતોનો ઉલ્લેખ આ સાથે જ હવે તપાસ કઈ દિશામાં જશે એ પણ જોવું રહ્યું, કારણ કે 1800 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે જેમાં અબ્દુલ્લા ફેફડાવાલા, મુસ્તફા સેફ થાનાવાલાને આરોપી તરીકે દર્શાવાયા છે.